ઘરવાળી માં ધ્યાન દેતો નથી, દીવ માં ભૂર્યો એટલે ફોટા પડાવે અને છોકરાઓ ખુલે આમ દારૂ પીવે. 50 રૂપિયા બોટલ જુઓ તમે મીડિયા ની અંદર. જોઈ લેજો, નાખો જોઈ લેજો ભાઈ. બોટલ દેખા કેટલી આખી ભરેલી હતી, એમાં ખાલી 2 પેક માર્યા છે, એમાં ઉતારી દીધા એમ ને, બરાબર. હા તો દોસ્તો, તમે જોઈ શકો છો કે દારૂ ખુલ્લેઆમ મોજે દરિયા જુઓ, છોકરીઓ પીવે. હા મિત્રો, વિદેશથી આવે અને ગુજરાતની બહારેથી આવીને છોકરીઓ દારૂ પીવે. જોઈ લો મિત્રો, આવો વિડીયો તમે નહીં જોયો હોય, દીવની અંદર ખુલ્લેઆમ દારૂ જોવો ભાઈ. ગુજરાતમાં ભલે દારૂ મળતો નથી, પણ દીવની અંદર તમે મોજ જોવો એકવાર. દીવની મોજ જોવો ભાઈ, ભૂર્યું છોકરીઓ ફરો આવે, ભૂર્યું શેઠ અમેરિકા અને રશિયાથી. મિત્રો, આજે તમને હું સ્પેશિયલ દીવ લઈને પહોંચી ગયો છું. વિડીયોને કન્ટિન્યુ બન્યા રહેજો, આવી મજા તમને દુનિયામાં ક્યાંય નહીં મળી. અહીંયા દારૂ પણ મળી જાય અને બીજી પણ લોકવાયકાઓ છે કે આવું મળે ને તેવું મળે. શું હકીકત છે, શું ખોટું છે, એ બધું આની અંદર તમને હું બતાવવાનું છું. પહેલી વાત તો એ, દારૂ તો 100% મળી જાય છે, એમાં શંકાને સ્થાન જ નથી. તમારે જેટલો પીવો હોય એટલો પી શકો છો મિત્રો. તો જોઈ શકો છો કે આ દીવની હોટલો છે મિત્રો. સવારનો 9 વાગ્યાનો સમય છે અને તમને ડાયરેક્ટ દીવને લઈને આવી ગયો છું. કે દીવ લાગે છે કેવું, ખુલે આમ તમને હું બતાવું છું. જુઓ તમે કે દીવ કેવું છે, તો આની અંદર તમને હું બધું બતાવી દેવાનું છું કે દીવ ભાઈ આવું લાગે છે. દીવની અંદર આવે હોટલો છે, આવી ફોર વ્હીલર છે આ તે. તો દોસ્તો, દીવની અંદર તમે પહેલાં જાઓ ને એટલે એક મોટું સર્કલ આવે, ત્યાંથી ગોલાઈ મારવાની હોય છે ડાબી સાઈડની અંદર. ત્યાં આવી રીતે બધા દારૂના શોપ છે, બરાબર. પહેલાં હું કહી દઉં કે તમે દીવ જાઓ, એન્જોય કરો, એનો કોઈ વાંધો નહીં. અમે તો દારૂ પીતા પણ નથી, અમે તો મહાદેવના મંદિરથી માની બીજા મંદિરો શૂટિંગ કરવા માટે ગયેલા છીએ, બરાબર મિત્રો. પણ તમે દારૂ પી શકો તો 100% વાત છે. 50 રૂપિયા 30 રૂપિયામાં દારૂ મળી જાય, 70 રૂપિયામાં પણ મળે, 200 રૂપિયામાં પણ મળે છે, 500. પણ બીજે જે ભાવ હોય આપણા ગુજરાતની અંદર એટલો બધો ભાવ અહીં નથી. અને અહીંથી દારૂ લઈ જવાનું ઉપર પ્રતિબંધ છે. તમારે મનમાં એવો વહેમ હોય કે તમે દારૂ અહીંથી લઈ અને ઘરે પહોંચાડી દેશો, તો બિલકુલ તમારી વાત ખોટી છે. આ દીવ તમને હું આખું બતાવું છું આની અંદર. વિડીયો 4-5 મિનિટનો છે, પણ આખું દીવ જ બતાવી દો. ભૂર્યું છોકરીઓ આવે એન્જોય કરવા વિદેશથી. ઘણા લોકો એવી અફવા ફેલાવતા હોય છે કે અહીંયા છોકરીઓ પણ મળી જાય છે. હા મિત્રો, મેં ખુદે આ વાત સાંભળેલી છે. તું ખરેખર મળી જાય છે કે વાતો જ છે આ બધી? તો મિત્રો, આની અંદર તમને હું બધું કહી દેવાનું છું. પેલા દીવ જોવો તમે, દીવની ગલીઓ. મિત્રો, 9 વાગ્યો છે એટલે 9 વાગ્યામાં દારૂની દુકાન અમુક બંધ છે. જો આ દારૂની દુકાન છે, જોઈ લો, જોઈ લો. સોલંકી બાર જે આ મિત્રો, આવી તો ઘણી બધી દારૂની દુકાનો છે અહીંયા, અને અહીંયા તો છૂટ જ છે દારૂ પીવાની, એમાં કાંઈ વાંધો જ નહીં, શંકાને સ્થાન જ નથી. પણ તમે ઘરે લઈ જશો ને ખાલી એક બોટલ, તો રસ્તામાં ચેકિંગ થશે પોલીસનું, ધંધે લાગી જશે અલગથી. એટલે મહેરબાની કરીને કોઈ ઘરે લઈ જતા નહીં. ઘણા લોકો એવું વિચારતા હોય કે અહીંથી લઈ જશું આપણે, પણ તમને સક્સેસ થવા દેશે નહીં, ધ્યાન રાખજો. ગમે એવી છુપાવી દેશો ને તમે, સંતાડી દેશો, ગમે ત્યાંથી ગોતી લેશે આ લોકો. એટલે એવી હું તમને સલાહ દઉં છું કે કોઈ આવા ધંધા કરતા નહીં. હવે મિત્રો, બીજી વાત કરીએ તો દીવમાં 31 તારીખના 31st હોય જ્યારે 31 ડિસેમ્બરના, ત્યારે વિદેશથી છોકરીઓ 100% આવે છે. હવે ઘણા લોકો કે નહીં આ બધું મળી જાય છે, તો મિત્રો દારૂ બધો જ મળી જાય છે. હમણાં તમને હું આગળ વિડીયો બતાવું. ખુલ્લે આમ દારૂની દુકાનો છે, આ દીવ જ છે, જોવો તમે દીવની મેન ગલી. મિત્રો, આવો વિડીયો તમને આની પહેલાં કોઈ નહીં બતાવ્યો, સૌથી પહેલાં હું તમને બતાવું છું દીવની અંદર. બાકી બધા લોકો વ્લોગ વિડીયો બધું બતાવે, 100% વાત છે, પણ તમને દીવનો વિડીયો કોઈ નહીં બતાવ્યો હોય. અમે લોકો અહીંયા દર્શન કરવા આવ્યા તો તમને બતાવ્યું છે શું હકીકત છે. મિત્રો, છોકરીઓ પણ 200 રૂપિયામાં 500 રૂપિયામાં મળે એવી લોકો વાતો કરે છે. તો દોસ્તો, દીવની બાજુમાં ગોવા બીચ આવેલું છે, નામ તો સાંભળ્યું છે, ત્યાં 100% મળે છે એવી પણ વાતું છે, અને એ વાત સાચી પણ હશે. પણ દીવની અંદર એવું કંઈ મને નથી લાગતું, પછી તો ભગવાનને ખબર, અમને એવું લાગ્યું નહીં ક્યારેય. તો હું દીવમાં 2-3 વાર આવી ગયો છું, અમને લાગ્યું કોઈ દિવસ નથી મિત્રો. પણ દારૂ 100% ખુલ્લેઆમ વેચાય છે, અને નાગવા બીચે ભૂરી છોકરીઓ આવે છે વિદેશની. ભાઈના કપડાં જોઈને આપને શરમ આવી જાય મિત્રો, એવા પણ એ લોકોને કાંઈ મગજમાં પણ ન હોય. એટલે એવું કોઈ મગજમાં રાખવું નહીં. આ જો દારૂના બહાર જ છે બધી બાજુ, દીવની અંદર ફૂલ મોજે મોજ. દોસ્તો, આવો વિડીયો શાયદ તમને કોઈ જિંદગીમાં બતાવ્યો હોય. એન્જોયવાળી જિંદગી છે, બધા જે પીતા હોય પહોંચી જાજો દીવની અંદર. પણ હા, ઘરે ના લઈ જતા નહીં, ઠાઠા માંગી નાખશે. અને હું તો એમ જ કહું છું કે દારૂ સ્વાસ્થ્ય માટે દારૂ હાનિકારક છે, ના પીવો તો બહુ સારું. પણ અત્યારના મોસ્ટ ઓફલી છોકરાઓ ખૂબ જ વધારે પીવે છે, મને ખબર છે, એટલે કીધું છે. પણ ના પીવો તો સારું જ છે શરીર માટે. તો હાલો આપણે આમ આગળ જઈએ મિત્રો. તો હવે તમે જુઓ, આ ફોર વ્હીલરનું પાર્કિંગ છે અહીંયા સામે, બહુ મોટી હોટલ છે. અને હા, ધ્યાન રાખજો, હોટલમાં ખાલી ઢોસા ખાશો ને ઢોસા, તો 1000 રૂપિયા 1500 રૂપિયાનો થઈ જશે. એટલે હળવા રહેજો થોડાક, અહીં મોંઘવારી બહુ છે મને એવું લાગ્યું. અને નાગવા બીચે જશો ને, ત્યાં તો 100 રૂપિયાની તો ખાલી ભેળ આવશે. તો બહુ મોંઘું તો છે જ, પણ દારૂ સસ્તો, ખાવાનું મોંઘું યાર, એના કરતાં દારૂ સસ્તો પડે. મિત્રો, દીવનો વિડીયો ગમ્યો કેવો કે કોમેન્ટની અંદર બતાવી દીધો. વિડીયો ધડાધડ શેર કરજો. તમે ક્યારે દીવ ગયા છો, જોવો ખુલ્લે આમ દારૂ જોઈ લો ભાઈ, જોઈ લો. તમે ક્યારે ગયા છો કે પછી આવવા માંગો છો, કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.
આ આપણા ગુજરાતમાં જ આવેલું છે, ઉનાની બાજુમાં દેવ. તો દારૂ ઘરે લઈ જતી ને કોઈક ભાંગી નાખે, જુઓ ભૂર્યું.